નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 1 ફેબ્રુઆરી 2020નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સઅપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં એથ્લીટ ઓફ ધ ઇયર કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે રાની રામપાલ. એટલે કે આન્સર રાની રામપાલ જે છે તે ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન છે. ત્યારબાદનો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધુ ટ્રાફિક ધરાવનાર શહેરોની યાદીમાં કયું શહેર પહેલા નંબર પર રહ્યું? તો તેના જવાબમાં આવશે બેંગ્લોર. એટલે કે આન્સર એ. બીજા નંબર પર મનીલા, બોગોટા જે છે તે ત્રીજા નંબર પર અને મુંબઈ જે છે તે ચોથા નંબર પર રહ્યું. ત્યારબાદનો પ્રશ્ન, ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસનો પહેલો કિસ્સો ભારતના કયા રાજ્યમાંથી મળી આવ્યો? તો તેના જવાબમાં આવશે કેરળ. એટલે કે આન્સર ડી. કેરળની વાત કરીએ તો તેની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને ત્યાંના મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. ત્યારબાદનો પ્રશ્ન, કોની પુણ્યતિથિના દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે ગાંધીજી. એટલે કે આન્સર બી. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો અને તેની હત્યા નથુરામ ગોડસે 30 જાન્યુઆરી 1948માં કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન, કયા દેશની નૌસેનાએ તાજેતરમાં મેડાગાસ્કરમાં ઓપરેશન વલીલાની શરૂઆત કરી? તો તેના જવાબમાં આવશે ભારત. એટલે કે આન્સર ડી. ઇન્ડિયન નેવીની વાત કરીએ તો નેવી ડે 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એટલે કે CNS જે છે એડમિરલ કરમબીર સિંહ અને વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ જે છે એડમિરલ જી અશોક કુમાર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયા શબ્દને ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ ઇયર 2019 તરીકે પસંદ કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે સંવિધાન. એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોને મોનિટરી પોલિસી કમિટીના સદસ્ય બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે જનકરાજ. એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, કઈ રાજ્ય સરકાર દ્વારા વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઓડિશા. એટલે કે આન્સર સી. ઓડિશાની વાત કરીએ તો તેની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિએ કોની આત્મકથા રિલેન્ટલેસ લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે યશવંત સિન્હા. એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, વર્લ્ડ લિપ્રોસી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 30 જાન્યુઆરી. એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સંપ્રીતિ 9 યોજાશે? તો તેના જવાબમાં આવશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. એટલે કે આન્સર સી. બાંગ્લાદેશની વાત કરીએ તો તેની રાજધાની છે ઢાકા, વડાપ્રધાન છે શેખ હસીના અને મુદ્રા છે ટકા. હવે
મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ ભારતીબેન પટેલ અને સમીરભાઈ મારુએ આપ્યો છે. હવે એ બે પ્રશ્નો હતા, ગ્લોબલ ડેમોક્રેટિક ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક કેટલામો રહ્યો? તો તેના જવાબમાં આવશે 51. ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલા બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા? તો તેના જવાબમાં આવશે 22. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ બેંક દ્વારા કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધા લોન્ચ કરી? અને બીજો પ્રશ્ન છે, સિસ્કો યુથ લીડરશિપ એવોર્ડ 2019 કોને મળ્યો? આમ અહીં આપણે આજે 1 ફેબ્રુઆરી 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.